માણસ પાસે બધી વસ્તુઓ માટે ટાઈમ છે, બસ પોતાના માટે જ નથી. આપણી પાસે બધા માટે ટાઈમ છે, પોતાના માટે જ નથી. અને તમે વિચારો કે આપણે સૌથી વધારે કોને ઓળખીએ છીએ આ દુનિયામાં? સૌથી વધારે કોને જાણીએ છીએ? મમ્મીને, પપ્પાને, લાઈફ પાર્ટનરને, બેસ્ટ ફ્રેન્ડને? ના ના ના, આપણે સૌથી વધારે પોતાની જાતને ઓળખીએ છીએ. મને આ ગમે, મને આ ન ગમે, આ બહુ સ્પષ્ટ છે આપણા મનમાં. આપણા મૂડ્સ, આપણી ભૂખ, તરસ, આપણી ગમતી વસ્તુ, ન ગમતી વ્યક્તિ, આ બધું આપણને ક્લિયર જ છે. તે છતાં આપણને બીજા બધા માટે ટાઈમ છે, બસ પોતાના માટે નથી. વી ડોન્ટ સ્પેન્ડ સફિશિયન્ટ ટાઈમ વિથ આર ઓન સેલ્સ. અનુભવે કહી રહ્યો છું, છેલ્લા એક મહિનાથી મેં સોશિયલ મીડિયા ઓલમોસ્ટ નીલ યુઝ કર્યું છે. કદાચ 3-4 મિનિટથી વધારે આખા મહિનામાં નહીં યુઝ કર્યું હોય. આખા મહિનામાં 3-4 મિનિટ સોશિયલ મીડિયા. અને મને એટલું સારું લાગે છે, ના ફેસબુક પર કોઈનો મેસેજ વાંચવાનો, ના કોઈનો લેખ વાંચવાનો, ના કોઈ બીજું શું કરે છે જોવાનું, ના ઇન્સ્ટા પર કોઈનો વિડીયો જોવાનો જે મારો ટાઈમ વેસ્ટ કરે, ના કોઈનો ફોટો લાઈક કરવાનો, ના આપણો કોઈ ફોટો અપલોડ કરવાનો જે બીજા લાઈક કરે. ખોટો ટાઈમ વેસ્ટ જ ના થાય, મને તો આ બધું હવે ટાઈમ વેસ્ટ લાગે છે. અને એ બધો ટાઈમ જે બચે ને એ માત્ર પોતાની જાત સાથે ગાળવાનો. મને એટલી બધી મજા પડે એકાંતમાં. આજકાલ તો કેવું થાય કે જરા બધા નવરા પડે ને કે તરત મોબાઈલમાં ચોંટે છે, અને હું તો એમાંથી જ ફ્રી થઈ ગયો. તમે થઈ શકો, પણ એના માટે મનમાં ગાંઠ વાળવી પડે. અલા, જો હું કરી શકું તો તમે તો કરી જ શકો ને. બસ ખાલી તમારે તમારી પોતાની જાત માટે ટાઈમ કાઢવાનો છે, જાતથી ભાગવાનું નથી. જેવા નવરા પડ્યા એટલે મોબાઈલમાં સહારો શોધવાનો નથી, પોતાની અંદર સહારો શોધવાનો છે. અને તમે તો કરી જ શકો યાર. સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.